Welcome to dear students. Now you are watching Raju Desai Official Dear 2. Today we announce another new videos in Mental Stress Manager Stress Part 3. And it's about mental some exercises like stop overthinking, self hypnosis. વિદ્યાર્થી મિત્રો, આપણે સેલ્ફ હિપ્નોટિઝમ એના વિશે કદાચ અગાઉ પણ એકાદ વાર ચર્ચા કરી ગયેલા છે. સેલ્ફ હિપ્નોટિઝમ એટલે કે પોતાના મગજને એક ચોક્કસ વસ્તુ વ્યક્તિ એના અંડરમાં એટલે કે કંટ્રોલમાં નિયંત્રિત કરવું. ટૂંકમાં યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોટિઝ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ એન્ડ ધેર ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈ ક્લોઝ. તમે સેલ્ફ હિપ્નોટિઝમ એને લગતી આ જે એક્સરસાઇઝ છે એના દ્વારા મેન્ટલ સ્ટ્રેસમાં, માનસિક તણાવમાં પોતાની જાતને રાહત આપી શકો છો. બીજી વસ્તુ કે આ નીચે આપેલી જે એક્સરસાઇઝ છે કે જેના દ્વારા તમે તમારી આંખો બંધ કરી એના અનુસંધાનમાં પણ આપણે એક સરળતાથી પોતાની મેન્ટલી રિલીવનેસ એટલે કે મેન્ટલ સ્ટ્રેસ એને ઘણો બધો રિમૂવ કરી શકીએ છીએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. સૌપ્રથમ કોઈ ચોક્કસ ચેરમાં આપણે બેસી જવાનું છે અને પોતાની આંખો બંધ કરી દેવાની છે. આ પ્રકારે આપણે સેલ્ફ હિપ્નોટિઝમ કરતા રહીશું અને સેલ્ફ હિપ્નોસિસ કરવાથી ચોક્કસ પ્રકારે માનસિક તણાવ જે છે એમાં ઘટાડો થાય છે. એને લગતો આ એક ચોક્કસ સેલ્ફ એક્સપેરિમેન્ટ છે. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. સૌપ્રથમ તો 99થી લઈ અને 70 સુધી એટલે કે 70 સુધી તમારે ઉલટી ગણતરી કરવાની છે, ઊંધી ગણતરી કરવાની છે. 99, 98, 97, 96, 95, 70. આ ગણતરી જે છે એકદમ ઊંડાણ પ્રકારના શ્વાસથી ધીમે ધીમે લેવાની છે અને મેન્ટલી ગણતરી કરવાની છે. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ. આપણે હવે 69થી લઈ અને 30 સુધી આના જ ગણતરીને ફરીથી દોહરાવવાની છે. હવે એ સમયે આપણે પોતાની જાતને એક એવી કલ્પના કરતા રહેવાનું છે કે આપણે એક સરસ મજાની સીડીઓ છે અને એના પગથિયા પર તમે ચાલી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. હવે તમારી જાતને એ રીતે અનુભવવાનો પ્રયત્ન કરો કે તમે સમય સાથે સીડીઓના જે પગથિયા છે એને સમય સાથે ધીમે ધીમે એની સાથે ચાલી રહ્યા છો. ટૂંકમાં સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ એહેડ ઓફ યુ. હવે આપણે એ પણ જોવાનું છે કે તમારી આગળ એકદમ સરસ મજાની સુંદર મજાની સ્ટેરકેસ છે જે સ્ટ્રેચિંગ એટલે કે તમારી જાતને ખેંચીને લઈ જાય છે. મિત્રો, આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ મોલ્સમાં અને ઘણા બિગ બજારમાં અને ઘણા એવા શોપિંગ કોમ્પ્લેક્સમાં હોય છે કે ઓટોમેટિક સ્ટેરકેસ હોતી હોય છે કે જે આપણને સુંદર મજાની નજારો દેખાય છે આપણને એનો, અને આપણે એના પર જસ્ટ એક સ્ટેપ મૂકીએ તરત જ તમને વન બાય વન સ્ટેપ એમ કરી અને તમને આગળ ખેંચીને લઈ જાય છે. ટૂંકમાં ઓકે, ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. ઇમેજિન ધ સ્ટેપ્સ આઝ કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ. હવે તમારી જાતને એ રીતે કલ્પના કરો કે તમારા જે પ્રયત્નો છે એ ખરેખર સતત વિકાસ તરફ જઈ રહ્યા છે, સતત તમે એ બાબતમાં પ્રગતિ કરી રહ્યા છો, તમે જે ઈચ્છો છો એ પ્રયત્નો દ્વારા શક્ય બની રહ્યું છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફોર ધ ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. હવે 29થી લઈ અને 0 સુધી આ જ પ્રકારની ઉલટી ગણતરી કરો અને એવી માનસિક કલ્પના કરો કે તમે જેવા બહાર આવો છો ત્યાં જ એક ધનાઢ્ય કહી શકાય, અતિ આધુનિક કહી શકાય એવી એક લક્ઝરિયસ, ખૂબ જ સુંદર મજાની હતો અતિ આધુનિક કહી શકાય એવી એક લિફ્ટ તમારી સામે છે. એઝ વોઝ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વ એઝ લાર્જ એઝ અ રૂમ કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. હા, હવે આપણે જે લિફ્ટની વાત કરીએ એ લિફ્ટ જાણે કે એક પ્રકારનો લાંબો વિશાળ રૂમ હોય એવું આપણને મહેસૂસ થાય, અને એ કાર્પેટેડનો જે વ્યૂઝ છે એનો બહારનો જે નજારો છે ત્યાં તમને સુંદર મજાનું દૃશ્ય પણ બહારથી જોઈ શકાય એ રીતનું હોય. ટૂંકમાં વોટ ધ ડિક્રીઝિંગ નંબર્સ એલોંગ વિથ યોર બ્રીથિંગ. અને એકદમ
ઓછા વધતા જતા શ્વાસ સાથે તમે જે નંબર છે એને આઉટસાઇડ કરતા રહો, ધીમે ધીમે ઉલટી ગણતરી કરતા રહો, આ રીતે મેન્ટલી તમે રિલેક્સ અનુભવશો અને ધીમે ધીમે શ્વાસ લેતા જાઓ. એઝ યુ અરાઈવ એટ ઝીરો, જ્યારે તમે ઝીરો સુધી પહોંચશો ત્યારે ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. જેવું તમે ઝીરો સુધી પહોંચશો તરત જ એ રૂમનું જે બારણું છે ઓપન થઈ જશે. તમે જેવા રૂમની અંદર જશો ત્યારે તમે જોશો કે તમે જેવું ઈચ્છો છો એ જ પ્રકારનો એ રૂમની અંદર ફર્નિશ્ડ ટોટલી ફર્નિચર જે છે રાચર છે એ કહી શકાય છે ને એ કમ્પ્લીટ છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ્સ ટોટલી પ્રાઇવેટ. અને એમાં તમામ વસ્તુઓ જે તમે પોતે ઈચ્છતા હતા એ બધી જ તમારી છે અને તમને મનગમતી પણ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. હવે એક સરસ મજાની આરામદાયક ખુરશી એને શોધી લો અને એમાં તમે બેસી જાઓ. એન્ડ નાઉ રિમેન દેર ઇન યોર ઇમેજિનેશન્સ અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ એન્ડ ધેન ઓપન યોર આઈઝ અગેન. હવે મિત્રો એવી ચોક્કસ એવી કલ્પના કરો કે તમે એકદમ રેસ્ટેડ અનુભવી રહ્યા છો, તમે આરામદાયક સ્થિતિમાં છો અને માનસિક રીતે એકદમ રિફ્રેશ થઈ ગયા છે. પછી તમારી આઈઝ તમારી આંખો એને ઓપન કરી જુઓ એટલે ચોક્કસ પ્રકારનું એક નિયંત્રણ તમને તમારા માનસિક સ્તર ઉપર દેખાશે. મિત્રો હવે આવી જ એક એક્સરસાઇઝ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. And the screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. મિત્રો જ્યારે લાગણીઓ આપણા મગજ ઉપર એકદમ કાબૂની બહાર જતી રહે છે, જ્યારે એમ લાગે કે આપણે અશક્ય રીતે આ વસ્તુને સ્પષ્ટ જોઈ શકતા નથી, ત્યારે શું કરવું જોઈએ? તો ખરેખર એ સમયે જ્યારે આપણે કોઈ ડિસિઝન નથી લઈ શકતા ત્યારે સ્ક્રીન એક્સરસાઇઝ એને લગતા જે સ્ટેપ છે એ આપણને માનસિક રીતે લાગણીઓને નિયંત્રિત કરવામાં અત્યારની હાલની જે પરિસ્થિતિ છે કરંટ સિચ્યુએશન છે એની અંદર ખરેખર ખૂબ જ મદદરૂપ થાય છે. આપણને ખબર પડે કે ખરેખર આ ક્ષણે આપણે શું કરવું જોઈએ. ટૂંકમાં ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ સો યુ કેન એવેલ્યુટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. આ પ્રકારની બહારની પરિસ્થિતિમાં આપણે બહારના તરફ એક દિશા નિર્દેશ કરી અને આપણે એવું કલ્પના કરવાની છે કે હાલની તારીખમાં તમે જે સમસ્યા આપના અનુભવી રહ્યા છો, જે તાણ અનુભવી રહ્યા છો, એ તાણ એને કોઈ બીજી ચોક્કસ વ્યક્તિના સ્વરૂપમાં જોવી લો અને એમ સમજો કે એ કોઈ બીજી વ્યક્તિ છે અને તમે એ બીજી વ્યક્તિના સ્વરૂપમાં આવી અને એવું વિચારી જુઓ કે એ વ્યક્તિ જ્યારે તાણ અનુભવે છે ત્યારે એ શું કરી શકે અથવા એ સમયે શું કરવું જોઈએ. ટૂંકમાં મિત્રો અહીંયા આપણા જે પ્રોબ્લેમ છે એક બીજી વ્યક્તિના પ્રોબ્લેમ તરીકે જોઈ અને પછી એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવાનો છે. વિથ યોર આઈઝ ક્લોઝ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કઝિંગ યુ સ્ટ્રેસ. આંખો બંધ કરી દેવાની છે, ફરી એક વખત થોડું વિચારો, માનસિક રીતે શાંતિથી વિચારી અને જે પરિસ્થિતિ તમને તાણ અનુભવો છે, જે પરિસ્થિતિ તમને સ્ટ્રેસ કરાવે છે, માનસિક તણાવ ઉત્પન્ન કરે છે, એનાથી આપણે ભયભીત થઈ જઈએ છીએ એના વિશે વિચારવાનું છે. ઇમેજિનિંગ પ્રોઝેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ આર વોચિંગ. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અને હવે જસ્ટ એક પરિસ્થિતિ પ્રમાણે એક એવી કલ્પના કરવાની છે કે તમારી સામે જે સ્ક્રીન તમને જોવા મળે છે તમારા મગજમાં જસ્ટ એટલું વિચારો કે તમે એક મૂવી જોઈ રહ્યા છો અને મૂવીના ભાગરૂપે જે બની રહ્યું છે એ ખરેખર થયું જ નથી. જસ્ટ એક મૂવી છે, જસ્ટ ઓનલી રીલ લાઈફ, નોટ અ રિયલ લાઈફ. અને એનાથી આપણે ગભરાવાનું નથી. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમ વન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. અને એ મૂવીની અંદર જે તમારા જીવનમાં બની રહ્યું છે એ જ મૂવીની અંદર તમારી પોતાની જાતને અન્ય કોઈ વ્યક્તિના એટલે કે પોતાની જાતને અન્ય કોઈ વ્યક્તિના સંદર્ભમાં આપણે એને ટ્રાન્સફર કરવાની છે અને પછી જોવાનું છે કે ખરેખર એ વ્યક્તિ એનો કેવી રીતે સામનો કરે છે. ટૂંકમાં મિત્રો આપણે જેમ મૂવી જોઈએ છીએ તો મૂવીની અંદર હીરો કે હિરોઈન્સ
એન્ડ ઘણા બધા પ્રોબ્લેમ એ લોકોને ક્રિએટ થતા હોય છે અને એ લોકો એનું સોલ્યુશન કેવી રીતે લાવે છે. જસ્ટ એવી જ સોલ્યુશન કલ્પના એવું વિચારો કે આપણા લાઈફમાં પણ આવી એક મૂવી ચાલી રહી છે ને એના એક એઝ અ કેરેક્ટર તરીકે, એઝ અ હીરો તરીકે, હિરોઈન તરીકે આપણે એને કઈ રીતે ફેસ કરી શકીએ ટૂંકમાં. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. આ મૂવીને આપણે બહારના એક જસ્ટ એક ઓબ્ઝર્વર તરીકે, નિરીક્ષક તરીકે જોવાની છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? તમને ખરેખર એ ફિલ્મ જોવામાં કેવું અનુભવી રહ્યું છે? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિફ્લેક્સિંગ યુ ઓન ધ સ્ક્રીન? અને તમારી જાતને, જે વ્યક્તિ તમારી જાત પ્રત્યે ખરેખર ટ્રાન્સફર થઈ ગઈ છે તમારા બદલામાં, એ વ્યક્તિને તમે આવી તાણભરી પરિસ્થિતિમાં શું એડવાઇઝ આપી શકો છો? એ પોતે મેન્ટલી વિચારો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. ફરી પોતાની આંખો ઓપન કરો અને પોતાની જાતને હવે સલાહ આપવાનું વિચારો કે મારે શું કરવું જોઈએ ટૂંકમાં. ઓકે, એન્ડ દેટ શુડ બી ડન એન્ડ ઇટ્સ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. તો આ વાત હતી સ્ક્રીન એક્સરસાઇઝના સંદર્ભે. મિત્રો, એક સરસ મજાની છેલ્લી એક એક્સરસાઇઝ છે, ધ એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે એક પ્રકારની આગાહી કરવી, અનુમાન કરવી સફળતાને લગતી, સક્સેસના લગતી ટૂંકમાં. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. નથિંગ સીમ્સ ટુ ઇઝી એન્ડ પોઝિટિવ. ઘણી વખત મિત્રો જીવન એકદમ ભયાનક બની જાય છે, કંટાળાજનક બની જાય છે, ત્યારે આપણે પોતાની જાતને એવું થાય છે કે આપણે કંઈક ચોક્કસ એવા પરિબળની અંદર, મુદ્દાની અંદર પોતાની જાતને ઝાંખડી દઈએ, એકદમ બંધ કરી દઈએ. નથિંગ સીમ્સ ટુ બી ઇઝી, કોઈ પણ વસ્તુ આપણને સરળ ન લાગે અને કોઈ પણ વસ્તુ આપણને પોઝિટિવ ન દેખાય. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ આર કરંટ પ્રોબ્લેમ્સ. બીજું પેસિમિઝમ છે, નકારાત્મક પ્રવૃત્તિ, નકારાત્મક પ્રવૃત્તિના લગતા વિચારો આપણા મગજમાં એટલા ક્રિએટ થવા લાગે છે કે જેના અનુસંધાનમાં આપણે સારી રીતે વિચારી શકતા નથી અને અત્યારનો જે કરંટ પ્રોબ્લેમ છે એના તરફ પણ આપણે કંઈ જોઈ શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ્સ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. હવે આપણા માટે પોઝિટિવ વિચારો માટે, સારા વિચારો માટે એક જ સ્ત્રોત રહ્યો છે કે જેના માટે આપણે શું કરી શકીએ છીએ, ભવિષ્યની સફળતાઓ માટે આગાહી કરી શકીએ છીએ, એન્ટિસિપેટ કરી શકીએ છીએ. અને આ ટેકનિકનો આપણે ઉપયોગ કરી અને મેન્ટલી જે સ્ટ્રેસ છે એમાંથી બહાર આવી શકાય. ધારો કે કોઈને એમ ટેન્શન હોય કે એક્ઝામ નજીક છે, શું કરશું શું કરશું, તો જસ્ટ ફીલિંગ બેટર, જસ્ટ થિંક બેટર એવું જ વિચારવાનું છે કે આઈ કેન ડૂ, આઈ કેન લર્ન એન્ડ આઈ કેન ડૂ એવરીથિંગ વોટ એવર હેપન્સ ઇન ધ ફ્યુચર. સૌ પ્રથમ સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક સરસ મજાની ખુરશીમાં બેસી જવાનું છે અને આંખો બંધ કરવાની છે. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇઝ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ એલેશન. હવે પોતાની જાતને એક એવા સેન્સથી એક્સપિરિયન્સીસ કરવાનો છે, અનુભવ કરવાનો છે કે તમે કંઈક પ્રાપ્ત કરેલું છે અને એ પરિણામ તમારી જોડે જે છે બસ એનાથી તમને આનંદ આવે છે, તમે એનાથી રાહત અનુભવો છો. અત્યાર સુધીની આપણી જે સિદ્ધિઓ છે, જે સફળતાઓ છે, એનાથી પોતાની જાતને આનંદિત કરો. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધી હિયર એન્ડ નાઉ. પોતાના મનની અંદર રહેલી જે પોઝિટિવ વિચારોની જે લાગણીઓ છે ટૂંકમાં, પોતાના મગજને એક પોઝિટિવ વાતાવરણમાં સેટઅપ કરો અને એ જ બાબતને ફરી પોતાના હાલના પરિસ્થિતિની અંદર, હાલની કન્ડિશનમાં પાછા લાવો અને પછી વિચારો કે હું શું કરી શકું છું. નેગેટિવ વિચારોથી દૂર રહેવા માટે એક સૌથી સરળ અને સચોટ ઉપાય એમ કહી શકાય, ઓપન યોર આઈઝ અગેન. હવે તમારી આંખો ખોલી દો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન્સ વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફાર્મલી ઇન માઇન્ડ. એક બાબત ચોક્કસ છે કે આપણે આવા વિચારોને લટકતા તો નહીં જ મૂકી શકીએ, પણ પરિસ્થિતિમાં ક્યાંક ક્યાંક આપણા અંદર એક રાહત અનુભવાથી જોવા મળશે. અને આ તમામ બાબતો આપણા મગજમાં પણ એકદમ ધીમે ધીમે, લોંગ એઝ લોક, શક્ય એટલું ઝડપથી વિસ્તરતી જશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. એક વસ્તુ નક્કી છે કે જો તમે પોઝિટિવ આઉટકમ, તમારા અંદર રહેલી જે સારી બાબતો છે એના પર ફોકસ કરશો,
તો દરેક બાબતો તમને ક્લિયરલી એકદમ સ્પષ્ટ જોવા મળશે અને તમારા દરેક નિર્ણયો તમને તમારા લાયક સફળતા તરફ તમને દોરી જશે. ઇફ દેર કુડ બી અ નંબર ઓફ પ્રિયર ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ દેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. એક વસ્તુ નક્કી છે કે જો ઘણા બધા પ્રકારના આઉટકમ્સ તમને તમારા અંદરથી બહાર આવે છે તો સિમ્પલ વસ્તુ છે કે તમે તમારા હવે પછીનું જે વિઝન છે, હવે પછીની તમારી સફળતા છે, જે કાર્ય છે, બધા એક્ટિવિટીસ છે, એના પર વધુમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરો. આજે તમે એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારી વિઝન જે છે એ આવતીકાલે ચોક્કસપણે કન્સન્ટ્રેટ થશે, સફળ બનશે. એન્ડ ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આ કોઈ ભવિષ્યની આગાહી માટેની કોઈ સચોટ એવી એક્સરસાઇઝ નથી, બટ રેધર વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ. જોકે આ એક નકારાત્મક વિચારોને આપણા મગજમાંથી દૂર કરવાની અને પોઝિટિવ એટીટ્યૂડ તરફ, હકારાત્મક વિચારો તરફ લઈ જવાની એક મહત્ત્વની વૃત્તિ છે મિત્રો. ઓકે, તો આ હતા મેનેજ યોર સ્ટ્રેસ અને મેન્ટલ સ્ટ્રેસ એના સંદર્ભની કેટલીક એવી મેન્ટલ એક્સરસાઇઝીસ. અપેક્ષા છે, આશા છે કે યુ કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ યુ કેન ડૂ ઇટ ઓલ એક્સરસાઇઝ. થેન્ક યુ સો મચ.